માંગરોળ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી નારસિંહ વસાવાએ કોંગ્રેસ સાથે છેડો ફાળ્યો માંગરોળ વિધાનસભા બેઠક ઉપરથી ગટ તમમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા અને પ્રદેશ કોંગ્રેસના મંત્રી નારસિંહ વસાવા આખરે કોંગ્રેસ સાથે વિધિવત રીતે છેડો ફાળી ભાજપમાં જોડાતા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ કેસરીઓ ખેસ પહેરાવી ભાજપ પક્ષમાં આવકાર્યા હતા ઉમરપાડા તાલુકાના ઝરપણ ગામે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાની અધ્યક્ષતામાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા સમારંભમાં નારસિંગ વસાવા ત્રણસો એકવીસ જેટલા કાર્યકરો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા નારસિંહ વસાવા ઉમરપાડા તાલુકાના રાણીકુંડ ગામના વતની છે અને વર્ષોથી કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકર તરીકે કામગીરી કરે છે ભૂતકાળમાં તેમણે જંગફાવ જિલ્લા પંચાયત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ ચૌધરીને હરાવી સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન બન્યા હતા તેમજ બે હજાર સત્તરમાં માંગરોળ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણી લડ્યા હતા અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે હોદ્દો તેઓ ધરાવતા હતા માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરી હેઠળ આદિવાસી સમાજ ઉત્થાન માટે કામગીરી કરી રહ્યા છે સિંચાઈ સહિત અનેક પ્રકારના વિકાસલક્ષી કામો વર્ષો પછી પહેલીવાર આ વિસ્તારમાં થયા છે અમારું જે સપનું હતું તે પૂર્ણ થઈ રહ્યું છે વિકાસ કામોથી પ્રભાવિત થઈ તેઓ ભાજપ પક્ષમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું આવનારા સમયમાં ગણપત વસાવાની સાથે રહી આ વિસ્તાર વધુ વિકાસલક્ષી બને તેવા પ્રયાસ કરીશું તેમ જણાવ્યું હતું સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભાની ચૂંટણી સમયે તેમની સાથે હળાહળ અન્યાય કરવામાં આવ્યો હતો એક તરફ કોંગ્રેસ પક્ષે તેમને ટિકિટ આપી હતી જ્યારે બીજી તરફ બીટીપી પાર્ટી સાથે જોડાણ કર્યું હતું અને બીટીપીના સત્તાવાર ઉમેદવારને મત આપવા કોંગ્રેસ આગેવાનોએ અપીલ કરી હતી છતાં મને સન્માનજનક મતો મળ્યા હતા વધુમાં તેમણે કોંગ્રેસના અગ્રણી તુષાર ચૌધરીનું નામ લીધા વિના જણાવ્યું હતું કે હું પ્રદેશ કોંગ્રેસના આગેવાન મંત્રી તરીકે પક્ષમાં કામ કરતો હોવા છતાં તેઓ અમારી તરફ જોવા કે હાથ મિલાવવા તૈયાર ન હતા ભૂતકાળમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસના મંત્રી તરીકે મેં જે ઉમેદવારોની પસંદગી કરવા ભલામણ કરી હતી તેમાંથી એક પણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી ન હતી કોંગ્રેસના આગેવાનો દ્વારા અમારી સાથે ભેદભાવભરી વર્તન કરવામાં આવ્યું હતું જિતેન્દ્ર સોલંકી જનસાક્સ ન્યૂઝ માંડવી